આગળના વિડીયોમાં આપણે જે વિદર્ભના ખેડૂતોના અહેવાલો જોતા હતા એમાં એક અહેવાલ આપણે જોઈ ગયા. આજે હવે આપણે બીજો અહેવાલ જોઈએ. પહેલા અહેવાલમાં આપણે સતીશની વાર્તા જોઈ, હવે બીજા અહેવાલમાં કમળાબાઈની વાર્તા જોવાની છે. સહકારી સંસ્થાએ ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી. કમળાબાઈ ગુધેને પણ એક ગાય મળી. ગાયની કિંમત રૂપિયા 17,500 હતી. તેણે રૂપિયા 5,500 ચૂકવ્યા અને બાકીના નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા. શું કીધું છે કે કમળાબાઈને એક ગાય જોઈતી હતી, તેમણે ગાય લીધી અને ગાયની એક ગાયની કિંમત હતી 17,500. કમળાબાઈ પાસે એટલા બધા રૂપિયા નહોતા, એમને માત્ર 5,500 ચૂકવ્યા, બાકીના પૈસા સહકારી સંસ્થાએ ચૂકવ્યા હતા. તો એમાં પહેલો સવાલ છે, સહકારી સંસ્થાએ એક ગાય પેઠે કેટલો ખર્ચ કર્યો? તો ચાલો આપણે દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો જોઈએ. જો તેના ગામના એટલે કે કમળાબાઈના ગામના 9 લોકોને ગાય મળી હોય તો તે બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે કુલ કેટલો ખર્ચ કર્યો? આપણે પહેલા માત્ર એક ગાય માટે ખર્ચ શોધ્યો, હવે આપણે 9 ગાય માટે સહકારી સંસ્થાએ આપેલો ખર્ચ શોધવાનો છે. તો ચાલો દાખલો જોઈએ. ત્યાર પછી જોઈએ
કમળાબાઈને ગાય પાછળ રોજના રૂપિયા 185નો ખર્ચ કરવો પડતો હતો. તે દૂધ વેચીને અમુક પૈસા કમાઈ લેતી હતી. હવે તેમને ગાય તો લીધી, પણ ગાય પાછળ પણ આપણે તેને ખવડાવવા પીવડાવવાનો ખર્ચ થાય તો એ થતો હતો, અને પણ ગાયનું દૂધ વેચતા હતા તો એમાંથી થોડાક એમને પૈસા મળતા હતા. જો કમળાબાઈ રોજના રૂપિયા 185 ખર્ચે તો એક મહિનામાં કેટલા રૂપિયા ખર્ચવા પડે તે શોધવાનું છે. આ કયા ખર્ચાની વાત થાય છે? કમળાબાઈ જે ગાય પાછળનો જે ખર્ચો કરે છે તે એક દિવસના કેટલા ખર્ચે છે? 185 રૂપિયા. તો તેમને મહિનામાં ગાય પાછળ કેટલો ખર્ચો કરવો પડે તે આપણે શોધવાનું છે. તો ચલો હવે દાખલો જોઈએ. હવે આપણે આપેલું છે કે કમળાબાઈ એક ગાય પાછળ રોજના રૂપિયા 185નો ખર્ચો કરે છે, એટલે કે એને ખવડાવવા પીવડાવવાનો ખર્ચો છે, બીજો કોઈ એની જરૂરિયાતનો ખર્ચો છે, એ રોજનો રૂપિયા કેટલો કરે છે? 185. તો હવે આપણને શોધવાનું કીધું છે કે તો પછી કમળાબાઈ એક મહિનામાં કેટલો ખર્ચો કરે. હવે તમે જાતે સમજતા હશો કે આમાં સીધી ત્રિરાશિ આવશે. તો કઈ રીતે થશે? આપણે પહેલા ખબર હોવી જોઈએ કે એક મહિનાના દિવસ કેટલા હોય, કેટલા લેવાના છે? આપણે 30 દિવસ લેવાના છે. તો હવે સીધી ત્રિરાશિ થઈ જાય. એક મહિનાના 30 દિવસ હોય અને આપણને ખબર છે કે એક દિવસનો કેટલો ખર્ચો થાય છે? 185 રૂપિયા. તો કઈ રીતે ત્રિરાશિ આવશે? એક દિવસ રૂપિયા 185. તો 30 દિવસના કેટલા? પછી જેટલી જેટલી તમે આગળ પ્રેક્ટિસ કરશો ને એટલે એટલી તમને ત્રિરાશિ મૂક્યા વગર જ ખબર પડી જશે કે આનો સીધો 185નો 30 સાથે ગુણાકાર કરી દઈએ તો આપણને આનો જવાબ મળી જાય. પરંતુ તમને કન્ફ્યુઝન ના થાય એના માટે તમે ત્રિરાશિ મૂકો તો વધારે છે. ચલો ગુણાકાર કરીએ. 185 ગુણ્યા 3 કરી દઈએ, પછી પાછળ શૂન્ય લગાવી દઈશું. 5 3 15, 8 3 24, 25, 3 1 3 અને 2 5. પાછળ એક શૂન્ય લગાવી દઈએ તો થઈ જશે 5,550. તો આમ બાળકો, આજે આપણે કમળાબાઈની વાર્તામાં સહકારી સંસ્થાએ એક ગાય માટે ચૂકવેલો ખર્ચો, સહકારી સંસ્થાએ 9 ગાય માટે ચૂકવેલો ખર્ચો, ત્યારબાદ કમળાબાઈ એક ગાયની પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે તેટલી માહિતી આપણે મેળવી. આગળના વિડીયોમાં આપણે હજી વધારે કમળાબાઈની વિશે અને તેમને ખરીદેલી ગાય વિશે, કેટલો ખર્ચો થાય છે, કેટલું દૂધ મળે છે, એ બધા દાખલા પણ જોવાના છે. ત્યાં સુધી આટલા દાખલા જાતે ઘરકામની બુકમાં ગણતરી કરીને પ્રેક્ટિસ કરજો. હું દર વખતે કહું છું અને આજે પણ કહું છું કે જ્યાં સુધી તમે ગુણાકાર જાતે નહીં કરો ત્યાં સુધી તમને સારી રીતે ગુણાકાર આવડશે નહીં. તો અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા ભણી ગયા છીએ તે PDFમાં હું મોકલું જ છું, પરંતુ તે PDF તમારે પાકી બુકમાં તો લખી નાખવાની અને ઘરકામની બુકમાં તે ગણતરી જાતે કરી અને જવાબ લાવવાની ટ્રાય કરવાની છે. તો જ્યાં સુધી આગળના દાખલા નથી ભણતા ત્યાં સુધી આટલા દાખલાની પ્રેક્ટિસ કરજો. બાય બાય.